અમે અંધ છીએ તો શું છે દોસ્તો? અમે આપને દુનિયા બતાવીએ છીએ. મોરબી સ્ટાર યુટ્યુબ ચેનલની અંદર કેમેરામેન હસમુખ વાળા સાથે હું હાતિમ રંગવાલા આપ સર્વેને વેલકમ કરું છું. દોસ્તો, મોરબી સ્ટારની ટીમનું એક અગત્યનું ને મહત્વનું કામ છે કે આપને વાસ્તવિકતાથી પરિચિત કરવા અને હર હંમેશ સાચી અને સચોટ જે વાત છે એ તમારા બધા સુધી અમારે લાવવાની રહે છે અને પીરસવાની રહે છે. આજે હું તમારી પાસે એક એવા ટોપિક ઉપર વાત કરવા જઈ રહ્યો છું કે જે આપણા બધાનો અધિકાર છે, અને આ જે અધિકાર છે એ આપણે આપણા સંવિધાને આપ્યો છે, આપણા ભારતના સંવિધાને આપ્યો છે. સંવિધાન જ્યારે ઘડાનું ત્યારથી જે ચૂંટણી છે એ અમલમાં આવી. તમે તમારા પ્રત્યાશીનો ચેન કરી અને એને તમે સત્તા ઉપર બેસાડી શકો છો. તમારા પ્રશ્નો જે સાંભળે, તમારા પ્રશ્નોને જે વાચા આપે, તમને એમ લાગતું હોય કે આ પ્રત્યાશી અમારા શબ્દોને અમારા પ્રશ્નોને વાચા આપી શકે એમ છે, એવા પ્રત્યાશીનું તમે ચેન કરો. આવતીકાલે એટલે કે સોરી દોસ્તો, આજે 7/5/2024 છે. આજે ભારતભરની અંદર તબક્કા વાઇઝ જે ચૂંટણીઓ ચાલુ છે એમાં આપણા ગુજરાત રાજ્યની અંદર આજે જે ત્રીજો ચરણ છે ચૂંટણીનો એ થવા જઈ રહ્યો છે. મારી બધાને એક એક મોરબીવાસીઓને, મોરબીથી બહાર પણ જે લોકો જોઈ રહ્યા છે એ તમામ લોકોને એક નમ્ર અપીલ છે, નમ્ર વિનંતી છે કે તમે બધા મોટા પાયે મતદાન કરો. તમારો મત પવિત્ર છે, કિંમતી છે, એને વેણપશો નહીં. મત ચોક્કસ આપજો. તમારો યોગ્ય પ્રત્યાશી જોઈ તમને જે તમારો નિર્ણય લેવો હોય એ તમારા નિર્ણયના માલિક તમે છો, કારણ કે મત આપવો એ તમારો અધિકાર છે, એ તમારો હક છે. આપણે જ્યારે જે કોઈ પ્રત્યાશીને વોટ આપીએ છીએ ત્યારે આપણે એનામાં કંઈક જોતા હોઈએ છીએ, એના ઉપર આપણે પૂરો વિશ્વાસ હોય છે, પૂરી શ્રદ્ધા હોય છે, ત્યારે આપણે એને વોટ આપતા હોઈએ છીએ. હવે ઘણા લોકોની એવી આદતો હોય છે કે વોટિંગ તો ક્યારેય કરતા નથી, ફરિયાદ બહુ કરતા હોય છે, આમ નથી થતું ને તેમ નથી થતું ને આને આમ ન કર્યું ને આને ઓમ ન કર્યું ને. પણ તમે એને જ્યારે પૂછો કે તમે ક્યારેય વોટિંગ કરો છો ત્યારે એ ના પાડે છે કે ના, અમે ક્યારેય વોટિંગ કરતા નથી. તો જે વ્યક્તિ વોટ આપતો નથી એ વ્યક્તિને ફરિયાદ કરવાનો પણ કોઈ અધિકાર નથી. વ્યવસ્થાને જાળવવી હોય તો તમારે વોટ આપવો પડે, તમારા મનગમતા કામ તમારે કરવા હોય તો તમારે વોટ આપવો પડે. દોસ્તો, અમે દિવ્યાંગ છીએ એટલે કે હું 100% અંધ છું, આપ જાણો છો. તેમ છતાંય મારું જ્યારથી ઇલેક્શન કમિશન દ્વારા વોટિંગ કાર્ડ બનાવી દેવામાં આવ્યું છે, મારું નામ જ્યારથી વોટર લિસ્ટમાં આવ્યું છે, આજ દિવસ સુધી ચાહે વિધાનસભા હોય, ચાહે લોકસભા હોય કે ચાહે નગરપાલિકા હોય, કોઈ પણ ચૂંટણી હોય એમાં હું મત દેવા માટે જાઉં છું. અને હું બીજા લોકોને પણ પ્રેરિત કરું છું કે જેમ કે આજ તમને બધાને કરી રહ્યો છું. દોસ્તો, આજે સવારથી તમે બધા નીકળી જાઓ, સાંજે 6 વાગ્યા સુધીનો ટાઈમ છે. એક એક વ્યક્તિ પોતાના મતાધિકારનો ઉપયોગ કરી અને આપણા મોરબી શહેરનું નામ, અને જે વિડીયો બધા અમારો અત્યારે મોરબીની બહાર પણ જોઈ રહ્યા છે, કારણ કે મોરબી સ્ટારની ટીમને બહારના લોકો પણ એટલો સપોર્ટ આપી રહ્યા છે, એ બધાને મારી બે હાથ જોડી વિનંતી છે કે તમે બધા મત દેવા માટે જાઓ. હું પણ હમણાં જાઉં જ છું હવે, બસ દોસ્તો, મત દેવા માટે. તો તમે બધા પણ મત દેવા માટે જાઓ અને તમારા મતાધિકારનો ઉપયોગ કરો, યોગ્ય પ્રત્યાશીનું ચયન કરો, તમારા પ્રશ્નને વાચા અપાવો. કારણ કે આપણે મતદાન કરશું તો જ આપણે પ્રશ્ન કરવાના અધિકારી ગણાય છીએ, બાકી આપણે કોઈ પ્રશ્ન કરવાનો અધિકાર રહેતો નથી. ખાલી ફરિયાદ કરવી એ કોઈ વિકલ્પ નથી, પણ તમારે એ ફરિયાદને અંજામ સુધી પહોંચાડવા માટે તમારે કોઈ વ્યક્તિની પસંદગી કરવી પડશે,
એને તમારો નોમિનેટ કરવો પડશે. તમે દોસ્તો ઘરની બહાર નીકળી તમારા મતાધિકારનો ઉપયોગ કરો, કોઈ પ્રલોભનમાં આવતા નહીં. આ હજી ફરી બધાને કહું છું કે તમે જે મતદાન કરો એ તમે યોગ્ય પ્રત્યાશી જોઈ, અને તમારો જે વોટ છે, જે કિંમતી અને પવિત્ર વોટ છે, એ તમે આપો. બીજું કે આ ઉત્સવ જે અત્યારે છે એ ભારતનો મોટામાં મોટો ઉત્સવ છે. આ જ્યારે આ લોકસભાની ચૂંટણીનું અત્યારે આયોજન થવા જઈ રહ્યું હોય, અને આ પર્વની અંદર આપણે સૌએ ઉત્સાહભેર ભાગ લેવાનો છે. જેમ આપણે અન્ય કાર્યક્રમોની અંદર ભાગ લઈએ છીએ, પાર્ટિસિપેટ કરીએ છીએ આપણે, એમ આ લોકશાહીનો જે પર્વ છે એ પણ આપણે એટલા જ હોશે ઉજવવાનો છે, એમાં આપણે ભાગ લેવાનો છે. અને મેં જેમ કીધું એમ કે આપણો પવિત્ર અને કિંમતી જે મત છે એ મત આપણે આપવામાં ચૂકવાનું નથી. આપણે આપણું મતદાન કરી આપણે જે કોઈ પણ આપણો પ્રત્યાશી હોય, જેને આપણે સપોર્ટ કરતા હોઈએ છીએ, કે જેનાથી આપણે કાંઈક એવી મનની અંદર એવી એક આપણે ખાતરી હોય છે કે આને આપણે ચૂંટીને લાવશું એટલે આ આપણા પ્રશ્નોને વાચા આપશે, એવા ઉમેદવારનું તમે ચયન કરો. અને ખાસ કરીને દરેક વ્યક્તિને હું, જે અત્યારે યુવા બધા મતદારો છે કે જેનું નામ પહેલી વાર વોટર લિસ્ટમાં આવ્યું હશે, એ લોકોને પણ ખાસ કહું છું, વડીલોને પણ કહું છું, બહેનોને ભાઈઓને તમામને મોરબી સ્ટારની ટીમ તરફથી હું અપીલ કરું છું કે તમે બધા બહોળા પ્રમાણમાં આજે તમારા ઘરમાંથી બહાર નીકળી અને વોટ કરજો. કારણ કે વોટ આપવો એ આપણો હક છે, આપણો અધિકાર છે, અને આપણા મતાધિકારનો ઉપયોગ કરવાથી આપણને કોઈ રોકી શકતું પણ નથી. આપણે, મેં ફરી આપને કહું છું, મેં જેમ અગાઉ પણ કીધું આપને, કે આપના યોગ્ય પ્રત્યાશીનું ચયન કરી આપ આપના મતાધિકારનો ઉપયોગ કરી શકો છો. તો દોસ્તો, આ વિડીયો બને તેટલો જાજો ને જાજો શેર કરજો. અમે આપના માટે અવનવા વિડીયો લાવતા હોઈએ છીએ, કોઈ વ્યક્તિ વિશેષને ઇન્ટરવ્યૂ લાવતા હોઈએ છીએ, ઐતિહાસિક જગ્યાઓ તમને બતાવતા હોઈએ છીએ, શોપને વિઝિટ કરાવતા હોઈએ છીએ, અમે ધાર્મિક સ્થળોની મુલાકાત કરાવતા હોઈએ છીએ, ફરવાલાયક સ્થળો દેખાડતા હોઈએ છીએ. પણ આ પણ એક અમારી નૈતિક જવાબદારી બને છે, એટલે અમે અમારી જવાબદારી તમારા બધા સુધી પહોંચાડી છીએ. હવે તમારા બધાની જવાબદારી છે કે વિડીયોને બને તેનો તમારે જાજો ને જાજો શેર કરવાનો છે. અને એક દિવ્યાંગ વ્યક્તિ, એક અંધ વ્યક્તિ આજે જો મતાધિકારનો ઉપયોગ કરી અને પોતાનો વોટ આપવા માટે જતો હોય તો તમને બધાએ તો એકદમ સ્વસ્થ છો, તમને કુદરતે કોઈ પણ પ્રકારની ઉણપ આપી નથી, તો તમે તમારા મતાધિકારનો ઉપયોગ કરી આ પર્વને સફળ બનાવશો એવી હું મોરબી સ્ટારની ટીમ તરફથી ખાસ એક રિક્વેસ્ટ અને અપીલ કરું છું. આજના આ વ્લોગની અંદર બસ એટલું. ફરી પાછા આપની સેવામાં કોઈ ઐતિહાસિક જગ્યા, કોઈ ધાર્મિક સ્થળની મુલાકાત, કોઈ વ્યક્તિ વિશેષનું ઇન્ટરવ્યૂ, કોઈ શોપની વિઝિટ અથવા તો કોઈ ફરવાલાયક સ્થળની મુલાકાત સાથે તમારી સેવામાં પાછા હાજર થશું. આપને અમારા વિડીયો પસંદ પડતા હોય ને આપને સપોર્ટ કરવા માંગતા હોય તો જોઈન્ટનું બટન આપેલું છે તે દબાવી 119 રૂપિયાનું યોગદાન આપી અમારા હાથ વધુ ને વધુ મજબૂત કરી શકો છો અને અમને પૂરેપૂરો સપોર્ટ આપી શકો છો. અમારી ચેનલ ઉપર નવા હોને આપે છે, હજી સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો અત્યારે જ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, અમારા વિડીયોને લાઇક આપો, અને બને તેટલો જાજો ને જાજો શેર કરજો. આજનો આ વ્લોગ બસ સ્પેશિયલ આપણો આટલો. કેમેરામેન હસમુખ વાળા સાથે મને હાથીમ રંગવાલાને રજા આપશો. આવજો, બાય બાય.